લોકસભામાં આજે રજૂ થશે બંધારણ અનુસૂચિત જનજાતિ સંશોધન વિધેયક સહિત મહત્વના વિધેયક, તો રાજ્યસભામાં અંતરિમ બજેટ પર કરાશે ચર્ચા. 2014 પહેલાની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર સંસદમાં રજૂ કરશે શ્વેતપત્ર. આધ્યાત્મિક ગુરુ શ્રીલ પ્રભુપાદની આજે 150મી જન્મજયંતિ. ભારત મંડપમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાક ટિકિટ અને સિક્કા કરશે જાહેર. વ્યાજદરોમાં વધારો ન કરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન ધારકોને આપી રાહત. રેપો રેટ 6.50% પર યથાવત, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું. રૂપિયામાં સ્થિરતાને કારણે અર્થવ્યવસ્થામાં મજબૂતીના સંકેત. ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થશે મહત્વના બિનસરકારી વિધેયકો. સ્થાનિક ઉમેદવારોને રોજગારી, લઘુમતી કલ્યાણ સંરક્ષણ વિધેયક અને પાણી પ્રદૂષણ વિધેયક પર કરાશે ચર્ચા. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન. પાકિસ્તાન મુસ્લિમ લીગ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ. મોબાઈલ સેવા કરાઈ બંધ. ગ્રીન પ્રોજેક્ટ વધારવા અમદાવાદ મહાનગરપાલિકાએ બહાર પાડેલા 200 કરોડના બોન્ડનું બીએસઈમાં લિસ્ટિંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર પ્રતિભા જૈન સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ લિસ્ટિંગ સમયે રહ્યા ઉપસ્થિત. બાળ અને માતા મૃત્યુદર ઘટાડવા કિલકારી અને આશા મોબાઈલ એકેડેમીનું રાજ્યમાં લોન્ચિંગ. ચાલુ વર્ષે રાજ્યની 22 લાખ મહિલાઓને ગર્ભાવસ્થાથી લઈને બાળકની સાર સંભાળ અંગે અપાશે મહત્વની જાણકારી. ભારતીય શેર બજારની પોઝિટિવ શરૂઆત બાદ ચડાવ ઉતારનો માહોલ. સેન્સેક્સમાં 72,100ની આસપાસ કારોબાર. નિફ્ટી પણ 22,000ની નજીક. 350 રૂપિયાના વધારા સાથે સોનાનો ભાવ 63,000 પર પહોંચ્યો, તો ચાંદીમાં મામૂલી ઘટાડો. જસપ્રીત બુમરાહ બન્યો વિશ્વનો નંબર 1 ટેસ્ટ બોલર. વિરાટ કોહલી બાદ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પહેલો ક્રમ મેળવનાર બીજો ભારતીય ખેલાડી. ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બુમરાહે મેળવી હતી 9 વિકેટ.